ઝાલાવાડના ઇતિહાસમાં વર્ષો પછી ભવ્યાતિભવ્ય સુસંપનો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે 47માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા હરપાલદેવથી 45માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના ફટાયા કુંવરો ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા. સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, શ્રી માંગુજી ઝાલા ક્ષત્રિય સમાજ લીમડી, શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ. સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને પ્રસાદીરૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા હવે બાપા હરપાલદેવ સુત ખવડજીના આંગણે આવી ઊભી રહી છે. મંગલમ કરડ ધ્વજ મંગલમ પુનરિકારક્ષ સર્વ મંગલાય સ્તનો હરિ 33 કરોડ દેવતાભ્યો નમો નમઃ. ગૌ માતાય નમો નમઃ. કામધેનુ સ્વરૂપાય નમો નમઃ. ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામી. વધાવી લ્યો બા ત્રિપુરા પુરા ભગવતે માતા કુમારેશ્વરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થાદિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સત્તમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય નીતામ પ્રણતાશ્વતામ. દેવ સ્વરૂપાય નમો નમઃ. સ્વ સ્વરૂપાય નમો નમઃ. સર્વ મંગલાય સ્તનો હરે. અશ્વ સ્વરૂપાય નમો નમઃ. ખુબ આનંદ છે.
શુભ નમાયલ ગણી છે. મારા શ્રી જયસિંહજી આસન ગ્રહણ કર્યા છે, સાથે સંતો મહંતો તમામ આસન ગ્રહણ કરી રહ્યા છે, તેમની સાથે તમામ કાઠી દરબારો અને તમામ ઝાલાવાડ સ્ટેટ ભાયાતો અગ્રણી પ્રમુખો તમામ આસન ગ્રહણ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આનંદની વાત છે, ખૂબ ખૂબ ધન્યવાદની વાત છે. રાજા સાહેબ શ્રી અત્રે પધારેલ છે, સાથે પૂજ્ય આદરણીય સંતો પણ પધારેલ છે, અને એવી શુભ અને મંગલ ઘડીએ સુરતાલીસમાં જલેશ્વર મહારાજ શ્રી રાજ ડોક્ટર જયસિંહજી બાવા ઓફ હળવદ ધાંગધ્રા સાંગડી પણ વ્યક્ત કર્યો છું. ધરુભાઈ સરપંચ વતી, આખા ખરડો પરિવાર વતી, બાર ગામના ખરડી સાથે સંતોને અગ્રણી વિનંતી કરું, અરજ કરું કે નિત પ્રાગટ્યથી આપણે કાર્યક્રમને આગળ ધપે. જય હો આદરણીય મહારાજ શ્રી સાથે આપ શ્રી સર્વે બે આપી દો બરાબર. કર્મ સાક્ષી સ્વરૂપમ યાવત કર્મ સમાપ્તો અયમ તાવત્તમ સર્વભૂવો ભવતિ પુષ્ટ દેવતાયે નમો નમઃ. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સમૃદ્ધમ. ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ તારીખે રાજ્યાભિષેક હતો. ખબર ભાઈઓ તરફથી રાજા સાહેબે નોંધ પણ લીધી છે અને આપણે આમંત્રણ પણ આપ્યું હતું. ત્રણ ત્રણ ભાઈઓ કે હાજર પણ હતા રાજ્યાભિષેક સમયે. બહુ ઐતિહાસિક અને ગર્વિષ્ઠ બાબત છે કે કંવર ભાઈઓને એમને આવકાર્યા અને રાજ્યાભિષેક એવા મહત્વના પ્રસંગે આમંત્રણ આપ્યું. ઐતિહાસિક એની સાથે આદિત્યાય વિદ્મહે માર્તંડાય ધીમહે તન્નો સૂર્ય પ્રચોદયાત. મંગલમ સૂર્ય નારાયણ નમો નમઃ. પ્રત્યક્ષ સાક્ષિણે નમો નમઃ. જગત પ્રકાશ હેતવે નમો નમઃ. આદિત્યાય વિદ્મહે માર્તંડાય ધીમહે તન્નો સૂર્ય પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ખૂબ આવકારથી મળકાથી આમંત્રણ નિમંત્રણ આપી રહ્યા છે. પણ એમની સાથે એક પ્રણાલિકા છે, એક સંસ્કૃતિ છે. રાજા મહારાજાઓ અત્રે ઉપસ્થિત છે. રાજુભાઈ એક માતાજીને સક્તિને પેલા ચાંદલો કરો. નમો દેવી મહાદેવી શિવાય સત્તમ નમઃ નમઃ. ત્યાર પછી રાજ સાહેબ આપણા મુખ્ય સ્વાગત ખબર પરિવાર તરફથી રાખ્યું છે. એક લાગણી એક ભાવના રાજ સાહેબનું છે કે સંતોનું સન્માન મારે કરવું છે. પૂજ્ય કિશોર બાપુ મહંત મહારાજ શ્રી સોનગઢ આપ પર પધારો. મહારાજ શ્રી દિલીપ બાપુ જૂના સુરત દેવળ ધન્યવાદ. તાળીઓથી વધાવીએ તેમની સાથે
તમામ સંતો મહંતો ને હૃદયપૂર્વક ઉમળકા ભેર આવકારે છે, ઉમળકા ભેર સન્માન કરે છે. આ રાજવીના સંસ્કાર છે, આ રાજવીની સંસ્કૃતિ છે. પૂજ્ય મહંત મહારાજ લોમીલ ધામ ભેજાળા ભરત બાપુ પણ અત્રે પધારી રહ્યા છે. ખૂબ ખૂબ આવકાર, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આનંદ. પૂજ્ય ભરત બાપુ આસન ગ્રહણ કરે, સાથે મહારાજ શ્રી વેળાવદત્તિ પણ ઉપસ્થિત છે. રાજુભાઈ દ્વારા જૂના સુરદેવ મહંત શ્રી દિલીપ બાપુનું સન્માન રાજ સાહેબ તથા રાજુભાઈ લડુભાઈ ખવડ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ સ્વાગત. પૂજ્ય ભરત બાપુ પણ ઉપસ્થિત થાય, રાજ સાહેબ શ્રી સંત મહંત ઈસુ બાપુ ઇતના ઈસુ બાપુ કનૈયાગીરી બાપુ પૂજ્ય ભરત બાપુ તમામ સંત મહંતો નું સન્માન ભરત બાપુ અને રાજુભાઈ રાજુભાઈ દડુભાઈ ખવડ પરિવાર તરફથી ખૂબ ખૂબ આનંદ અને મંગલની ઘડી બની રહી છે. પછી ભરત બાપુ લોમેવ ધામ નજાળા એમનું પણ સન્માન રાજબાવા શ્રી જયસિંહજી ભાઈ આસન ગ્રહણ કરે. રાજુભાઈ દડુભાઈ તથા જયસિંહજી કરી રહ્યા છે. એક ધન્ય અને મંગલ ની ઘડી છે, એક આનંદ ની ઘડી છે. ખૂબ ખૂબ સંતો ના સન્માન પૂર્ણ થયા પછી આપણે પધારેલા રાજવીશ્રીઓનો સન્માન આપણે કરી રહ્યા છીએ. પૂજ્ય રામકુમાર ધજાળા સન્માન પણ રાજુભાઈ દડુભાઈ ખવડ તરફથી પણ ખવડ પરિવાર તરફથી સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ સાથે મહારાજ શ્રી કાર્યક્રમ લેવો છે માટે રાજશ્રીઓને સન્માન ભાઈઓ રાજુભાઈ અને દડુભાઈ જીવાભાઈના પરિવાર તરફથી હું નામ ઝડપથી બોલું છું. શૈલેન્દ્ર ગીરી પણ બાપુનું ઉપસ્થિત છે તેમનું સન્માન સોમરાજસિંહ શાયલા ઠાકોર સાહેબ ઉપસ્થિત છે. તેમનું સન્માન રાજુ રાજભાઈ આ બાજુ ઠાકોર સાહેબ શ્રી કૃષ્ણ કુમારસિંહ એમનું સન્માન પણ રાજુભાઈ ઝડપથી કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી રાણી સાહેબ શ્રી હેમાંગીની દેવી સાહેબ
ઓફ ચુડા, રાણી સાહેબ શ્રી હેમાંગીની દેવી સાહેબ ઓફ ચુડા, તેમનું સન્માન. રાજુભાઈ અત્રે બેઠા છે ઓફ ચુડા, રાજકુમારી શ્રી લાઠી સ્ટેટ કવિ કલાપી વંશજ અનિલજી ગોહિલ વંશજ, સેજક શ્રી ગોહિલ વંશજ અને સેજક શ્રી ગોહિલ ગોહિલનો આદ્ય પુરુષ, એ પણ સૌપ્રથમ સૌરાષ્ટ્રમાં અત્રે પધારેલા, અત્રે પ્રથમ સ્થાન ગોહિલનું આદ્ય સ્થાન એટલે સેજક પર એ હમીરજી ગોહિલનું વંશજ રાણી સાહેબનું સન્માન થયેલું છે. રાજકુમારી સાથે રાજકુમારી શ્રી જયંતી દેવી ઝાલા ઓફ ચુડા, તેમનું પણ સન્માન રાજુભાઈ દળુભાઈ કરી રહ્યા છે. દરબાર શ્રી જોરુભાઈ ખુમાણ સાહેબ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દરબાર શ્રી વિનાયક કાનજી રાઠોડ વણોદ, તે પણ અત્રે વધારેલ છે. ત્યાર પછી જોરુભાઈ સાહેબ, ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. દરબાર શ્રી દરબાર શ્રી મહાવીરભાઈ મહાવીરસિંહજી ખાતર સાહેબ ઓફ ચોટીલા, તે પણ અત્રે ઉપસ્થિત છે. તેમનું પણ સન્માન દળુભાઈ જીવાભાઈના પુત્ર રાજુભાઈ દળુભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વસ્તિના ઇન્દ્રો રદસ્વાહા, સ્વસ્તિના પૂષા વિશ્વવેદા. ત્યાર પછી ખૂબ ખૂબ આનંદની અનેરી સાથે, એક આનંદની ઘડી સાથે દરબાર શ્રી રણજીત વાળા સાહેબ ઓફ બિલકા અત્રે ઉપસ્થિત છે. દરબાર શ્રી ત્યાર પછી રાજકુમાર શ્રી ત્યાર પછી દરબાર શ્રી બળવંતસિંહ દડુબાપુ નાજાબાપુ ખાતર સાહેબ ઓફ આણંદપુર નું સન્માન રાજુભાઈ ખવડ ખૂબ ખૂબ લાગણીપૂર્વક, ખૂબ ખૂબ ઉમળકાદર કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી દરબાર શ્રી મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ સાથે મંગલમ પુનરેકારક્ષ સર્વ મંગલાયસ્તનો હરે સાથે પ્રદીપભાઈ પિયાવા દરબાર શ્રી, તેવું પણ સન્માન રાજુભાઈ. થોડોક આગળ આવો. ખૂબ ખૂબ ધન્યવાદ માનનીય રાણા સાહેબ, કિરીટસિંહ રાણા સાહેબનું પણ સન્માન રાજુભાઈ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકારક્ષ સર્વ મંગલાયસ્તનો હરે. ત્યાર પછી કિરીટસિંહ રાણા સાહેબનું સન્માન થઈ ગયું. પછી દરબાર શ્રી ગૌતમવાળા સાહેબ ઓફ અનીડા, દરબાર શ્રી ગૌતમવાળા સાહેબ ઓફ અનીડા, તેમનું સન્માન પણ રાજુભાઈ. દરબાર શ્રી ગૌતમવાળા સાહેબ અનીડા રાજકુમાર શ્રી નિર્મળવાળા સાહેબ ઓફ
બરવાળા બાવીસી વાઘણિયા, રાજકુમાર શ્રી નિર્મળવાળા ઓફ બરવાળા બાવીસી વાઘણિયા, તેનું સન્માન પણ ખૂબ ખૂબ આભાર. રણદીપવાળા સાહેબ ઓફ રાણપુર નડાળા, દરબારશ્રી રણજીતવાળા સાહેબ ઓફ રાણપુર નડાળા, તેમનું સન્માન. રાજુભાઈ સદેવ લગ્નમ સદનંતે દેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ. રાજકુમાર શ્રી વીરેન્દ્રવાળા સાહેબ હાર્દિક કર્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકુમાર શ્રી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દરબાર શ્રી પ્રતાપભાઈ કોટીલા, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આનંદ. યુવરાજ શ્રી કીર્તિરાજસિંહજી જાડેજા ઓફ રાજપુરા, યુવરાજ શ્રી કીર્તિરાજસિંહ જાડેજા ઓફ રાજપુરા અત્રે ઉપસ્થિત છે, તો તેમનું પણ સન્માન. રાજુભાઈ ગરુભાઈ ખબર. ત્યાર પછી રાજકુમાર શ્રી કલાવિત્યરાજસિંહ જાડેજા ઓફ ખરેડી વીરપુર, રાજકુમાર શ્રી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આનંદ. દરબાર શ્રી ઇનાયત ખાનજી રાઠોડ ઓફ વણોદ અત્રે ઉપસ્થિત છે, તેમનું પણ સન્માન રાજુભાઈ કરી રહ્યા છે. ત્યાર પછી સાહિબજાદ મુઝબિલ ખાન બાબી ઓફ દેવગઢ જુનાગઢ, દેવગામ જુનાગઢ, સાહેબજાદ સાહેબજાદા મુઝબિલ ખાન બાબી ઓફ દેવગઢ દેવગામ જુનાગઢ, તે પણ અત્રે ઉપસ્થિત છે, તેમનું પણ સન્માન રાજુભાઈ દરબાર શ્રી કરી રહ્યા છે. રાજકુમાર શ્રી સુકેતુસિંહજી ઝાલા ઓફ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. દરબાર શ્રી દેવકુભાઈ ખાચર સાહેબ, ખૂબ ખૂબ આભાર. રાજકુમાર શ્રી મૃગરાજસિંહ ઓફ સાપર, રાજકુમાર શ્રી મૃગરાજસિંહજી ઓફ સાપર સ્ટેટ, ત્યાર પછી રાજકુમાર શ્રી મહિરાજસિંહજી ઓફ સાયલા, રાજકુમાર તો રાજ સાહેબ શ્રી નું સંતો મહંતો નું માફ કરજો, તમામ રાજીઓ સાથે સંતો મહંતો ની સન્માન સાથે ના બરબો પ્રમુખ શ્રી
ભરતભાઈ દાદરસેનું સન્માન. ભરતભાઈ દાદરસેનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આનંદ, ખૂબ ખૂબ લાગણી. હલો હલો, હા, તેમનું પણ સન્માન રાજુભાઈ દ્વારા થયું છે. દાદા બાપુ ખાચર ગઢડા એમના વંશજ માંગોજી સાખાના, માંગોજી ઝાલા સાહેબ પ્રમુખ શ્રી ગણપતસિંહજી અત્રે ઉપસ્થિત છે. તેમનું પણ સન્માન રાજુભાઈ. બળવંતસિંહજીનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. રાજકુમાર શ્રી પૃથ્વીરાજસિંહજી, હેલો, ભરતસિંહ ઝાલા સાહેબ ઇંગોરાળા તે પણ ઉપસ્થિત છે. ભરતસિંહ ઝાલા શ્રી ગામ ઇંગોરાળા તેમનું પણ સન્માન થયેલા. વ્યાસજી ઝાલા ઉપસાયેલા તેમનું પણ સન્માન રાજુભાઈ દ્વારા થયેલું છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. કવિરાજશ્રી ધાર્મિક બાગડવી એ પણ અત્રે ઉપસ્થિત છે. કવિરાજશ્રી ધાર્મિક બાગડવી સંશોધન મંડળની આખી એક એવી ટીમ છે કે ઝાલાવાડના એક એક ગામડાને ખોળી ખોળી ઇતિહાસ એને જાગૃત કરવો છે. આવી એક હોંસ ધરાવે છે કે તમામ ભાઈઓને આપણે સન્માન તો કરવો જ છે, પરંતુ થોડા ટાઈમ આપણે લેટ ન થાય એટલે તેમના વતી કંથારિયા અમારે કોન્ટેક્ટ પણ હોય છે, તો એમને સાફો શક્તિ પ્રતિક તમામને એ રાજુભાઈ દડુભાઈ દ્વારા સન્માન થઈ રહ્યો છે. તમામ સંતો મહંતો રાજીઓ અને ઝાલાઓ દરબારના અગ્રણીઓ તમામ અમારે નોંધ છે, અમને જાણ પણ ધન્યવાદ. ત્યાર પછી ઝાલા ભાઈઓના અગ્રણીઓ પણ ઘણા બધા આવ્યા છે, કાઠી સમાજના અગ્રણીઓ પણ ઘણા બધા આવ્યા છે. આમંત્રણને માન આપી તમામનું સન્માન કરવાનો અમને ખૂબ જ શોખ છે. દડુભાઈને પણ બહુ ખૂબ જ શોખ છે કે આપણા અગ્રણી વડીલો તેમનું પણ સન્માન કરવું છે. પણ ખબર દરબારો તરફથી નાનુભાઈ રેણુકા સાહેબ, સંશોધન ચાલુ છે છતાં પણ અમુક ખોડ દરબારોના ઐતિહાસિક મુદ્દા ઉપર ફાઇલ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તેમને. દડુભાઈ એમ કહે છે કે બારોડજીને મારે સોનાની વીટી પણ આપવાની છે, આપી છે સોનાની વીટી. દડુભાઈ સરપંચ સ્ત્રી તરફથી બારોડજીને આપી. ત્યાર પેલા પુષ્પ તથા સાલ ઉડાડી સન્માન થઈ રહ્યું છે. સોનાની વીટી પણ અર્પણ કરી રહ્યા છે. ધાર્મિક બાગડવી સાહિત્યકાર બહુ પ્રખર સાહિત્ય રચના કરે છે, બહુ પરિચય છે, તરવરિયા યુવાન છે. તેમણે પણ દડુભાઈ તરફથી સોનાની વીટી આપવામાં આવે છે.
આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ રાજ સાહેબ શ્રી સંત મહંતો અને દરબાર શ્રીઓ ઉપસ્થિત છે, વડીલો, મુરબ્બીઓ, તમામ ખબર પરિવાર વતી બધા અમારે માથાના તાજ સમાન છે. ખૂબ ખૂબ આનંદથી આવકારીએ છીએ આપ બધાએ આજે અત્રે ઉપસ્થિત થયા, તેમનું હું દડુભાઈ વતી સ્વાગત પણ કરું છું. હજુ પણ ઘણા સ્વાગત કરવા જયશ્રીજી અણિંદ્રાને હું વિનંતી કરીશ કે કાર્યક્રમની શરૂઆત શ્રી જલ્લેશ્વર વંશધારાથી કરશે. સંદેશી ઝાલા અણિંદ્રા. શ્રી જલ્લેશ્વર વંશધારા. ઓમ મખવાનાદિ પુરુષ રાજર્ષિ કુંડમલ દેવા એક રાત્યાય નમઃ. તદન્વય રાજર્ષિભ્ય નમઃ. ઉત્તર રાજ કૃપાલ દેવાય નમઃ. તત ઉત્તરાધિકાર સર્વે રાયનોયને નમઃ. સિંધમાં આવી મખરણના નિયામક કરેંતી ગામી રાય નર બ્રહ્મણ દેવાય નમઃ. તત જયમલ દેવાય નમઃ. તત વાગ વ્યાઘ્ર દેવાય નમઃ. તત વિહાસ દેવાય નમઃ. તત કેસર દેવાય નમઃ. ગુર્જર દેશમાં આવી પાટડીમાં નિયામક કેસરસુત ઈશાન વૃતાવતાર હૃદયપતિ મહાપુરુષ મખવાન સૌમ્ય વંશપતિ શક્તિનાથ પ્રૌઢ જલ્લેશ્વર વંશ આરંભક હરપાલ દેવાય નમો નમઃ. તદનુગામી સોળસાલ દેવાય નમઃ. તત દુર્જનશાલ્ય આધ્યાય નમઃ. તત ઝાલક દેવાય નમઃ. તત અર્જુન દેવાય દ્વારકાદાસાય નમઃ. તત દેવરાજાય નમઃ. તત દુર્જનશાલ્ય દ્વિતીય નમઃ. તત સુરોદેવાય ઉદ્ધારકાય નમઃ. તત ભ્રાત તતનુગામી પાટડી મંડલ ગામી સાંતલ દેવાય ગુર્જર ઉત્થાપક ક્ષત્રધર નમઃ. તતનુગામી વિજયપાલાય નમઃ. તત મેઘરાજાય આધ્યાય નમઃ. તતનુગામી પદમસિંહાય નમઃ. તત ઉદયસિંહાય નમઃ. તત પૃથુરાજાય પદહીન છલાગામી નમઃ. તત ભ્રાતય અનુગામી વેગળ દેવાય નમઃ. તત રામદેવાય નમઃ. તત વીરસિંહાય નમઃ. તત રણમલ્લાય આધ્યાય નમઃ. તત સત્તરસાલાય નમઃ. કુવા કંકાવટીને પાટગઢ સ્થાપક જેતસિંહાય નમઃ. તત રણવીરાય નમઃ. તત ભીમદેવાય નમઃ. તત વ્યાઘ્રદેવાય નમઃ. તતનુગામી હલવદને પાટગઢ સ્થાપક રાજોધરાય નમઃ. તત અજયસિંહાય પદહીન અને મેવાડગામી નમઃ. તત ભ્રાત રાણીગાય નમઃ. તત માનસિંહાય આધ્યાય નમઃ. તત રાયસિંહાય આધ્યાય નમઃ. તત ચંદ્રસેનાય નમઃ. તત આસ્કરણાય નમઃ. તત ભ્રાત્રાય અનુગામી અમરસિંહાય આધ્યાય નમઃ. તત મેઘરાજાય દ્વિતીય નમઃ. તત ગજસિંહાય આધ્યાય નમઃ. તત જસવંતાય દંડનાથ નમઃ. તત પ્રતાપાય નમઃ. તત રાયસિંહાય દ્વિતીય નમઃ. તત ગજસિંહાય દ્વિતીય નમઃ. તદનુગામી દ્રાંગધરાને પાટગઢ સ્થાપક જસવંતસિંહાય દ્વિતીય નમઃ. તત રાયસિંહાય તૃતીયા નમઃ. તત અમરસિંહાય દ્વિતીય નમઃ. તત રણમલ્લાય દ્વિતીય નમઃ. તત માનસિંહાય દ્વિતીય નમઃ. તત પૌત્ર તથા અનુગામી અજિતસિંહાય નમઃ. તત સુતાય અનુગામી મહારાજાય ઘનશ્યામસિંહાય નમઃ. તત સુતાય અનુગામી મહારાજાય મેઘરાજાય તૃતીય નમઃ. તત સુતાય અનુગામી મહારાજાય સોળસાલજી દ્વિતીય નમઃ. તત ભ્રાત તતનુગામી મહારાજ શ્રીરાજ જયસિંહાય નમ નમઃ. ઓમ રાજર્ષિ વંશ ભજે શ્રીરાજ વિહિત. સ્વાગત કરું છું હરપાલસિંહજી ઝાપોદડ, ભરતસિંહજી સાહેબ ઝાપોદડ પધારો, જય માતાજી. દુરસિંહજી ઝાલા સાહેબનું સન્માન પણ રાજુભાઈ સાફાને તરવારથી કરશે. ત્યાર પછી ભરતસિંહ ઝાલા બેરવાળા, તે પણ મંત્રીશ્રી અત્રે ઉપસ્થિત છે. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અત્રે ઉપસ્થિત છે. ઝાપોદર તેમનું પણ સન્માન રાજુભાઈ દ્વારા થયેલું છે.
કોઈ મહેમાનોને તકલીફ ના પડે માટે કિશોરસિંહ સાહેબ સારાંશમાં કેસર કુંભ યાત્રા કેસર કુંભ કુટુંબ યાત્રા તરીકે. પૂજ્ય રાજબાવાશ્રીના સાનિધ્યમાં અત્રે ઉપસ્થિત સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી પધારેલા તમામ રાજવી પરિવારો, સંતો, મહંતો, તમામ કાઠી દરબારશ્રીઓ, નામી અનામી મહેમાનશ્રી તથા ઈશાન અવતાર બાપા હરપાલદેવની પરંપરામાં એક જ લોહીથી અવતરેલા ઝાલાભાઈ હતો તેમજ ખવડભાઈ હતો. શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા કેસરિયા કુવા મહાત્મય પૂજ્ય રાજબાવાની પાસે જે કેસર કુવાનું પાણી આજ 936 વર્ષે ઝાલાઓના ઇતિહાસમાં પહેલી વખત આ બનાવ બન્યો છે કે સિંધમાં કરેંટે રાજધાની છૂટું પડ્યા પછી 47માં જલ્લેશ્વર જયસિંહજી પોતે તિલકે પધાર્યા ત્યારે કેસરિયા કુવાના પાણીથી સ્નાન કરી તિલક કરેલું, જેનું મહાત્મય હું અત્રે આપને ઉપસ્થિત કરું છું. આ દિવ્ય ઇતિહાસ છે. ગુર્જર દેશ મધ્યે અનિલવાડામાં સ્થાયી સામ્રાજ્યિક સોલંકી વંશના સૂર્ય સમાન પરમદેવ સુત સંત પ્રતાપજીને દેવ ઉઠી 11 દી ઉજ્જવલ દહિતા આદિકાળ વૈદિક કાળમાં ઋષિમુનિઓના પ્રાર્થનાથી દેવદેવીઓના ઉપદેશથી અનાર્યો રાક્ષસોનો ઉપદ્રવને અધર્મ ટાળવા દેવર્ષિ માર્કંડેયે ચતુર્માસના અંતે સર્વે પ્રબુદ્ધ દેવદેવીઓ સમક્ષ કુરુક્ષેત્રમાં આપના ઈષ્ટ દેવી મર્મરાની ઉપાસના સૂચિત વ્રત સ્ત્રોમ ઉજવ્યો અને મખ યજ્ઞ દ્વારા પ્રથમ મખવાન કુંડમલ દેવને પ્રગટ કર્યા. આ એક વ્રાત્ય મૂળ પુરુષના અન્વયે સેંકડો વર્ષ વીતી સિંધ દેશમાં શ્રી કૃપાલદેવ ઉપનામે કીર્તિપાલ હેઠે પશ્ચિમે બલોચને હિંગળાજને સમુદ્ર તટે પૂર્વ થરપારકરને ગુર્જર દેશે સુધાંત પુરાણું મખરણ રાજ્ય ફેલાયું. સુમરાવોનું બળ ઉપસ્થિત થયું. નવખંડ મખરણના સંરક્ષણાર્થે રાજ નર ભ્રમરદેવના નવકુંવરો વચ્ચે વિવરણ કરાયું. આ ખંડપતિઓ મહાબલવાન સુમરાઓને આધીન થયા. એક કરેંટી ખંડ સ્વાધીન રહ્યો. કરેંટીના પાટનગર કરેંટીગઢ વા કીર્તિગઢ મખવાન દીપ રાજ વિહાસદેવ અંડગ રહ્યા. તત્સુત રાજ કેસરદેવને પુત્ર જન્મ્યા. તે સુવર્ણપુત્ર પાટણમાં ચાલુક્ય રાજરાજેશ્વર ભીમદેવ અને મહારાણી ઉદયમતીના રાજપુત્રી વિનોદીઓને પેટે વિશ્વકર્મા પ્રાગટ્ય હર પ્રભાવ તેરસને જન્મ્યા. એમને એમના માતામહએ આપની રાજમુદ્રિકાથી મધુ પ્રસિદ્ધ કર્યા. સુમરાઓએ કરેંટીની ભૂમિમાં રંજનને બળાત્કાર આદર્યા. પરમવીર કેસરદેવે અધર્મીઓને ફટકા માર્યા. હમીર સુમરાએ આક્રમણ ચડાવ્યું. આ અઘોર કાળમાં પારકા થયેલા 8 મખવાન ઠકોરાય તો અલગ રહ્યા. સંધિબદ્ધ વેવાયેલા ગુજરાતના સોલંકીને થરપારકરના સોઢા પરમાર આંતરિક ઝઘડાને અંગે સહાય ન આવ્યા. વિક્રમ સંવંત 1138 દિવસે કેસરદેવે કેસરિયા કર્યા અને મખરાણી વિનયદેવના નેતૃત્વમાં જલજહર થયો. કરેંટીનો કેર થયો એ વાતને આજ 936 વર્ષ વીતી ગયા. પાટવી કુંવર હરપાલદેવ પોતાના અનુજ ભાઈઓ સાથે પોતાના મોસળ પાટણ પધાર્યા. પોતાના આચાર વિચાર નમ્ર વલણ અને ક્ષાત્ર કાર્યોથી મામાશ્રી રાજ રાજેશ્વર કર્ણદેવ અને મામેસા મિનળદેવના અતિપ્રિય ભાણેજ બન્યા. આગળ જતા પાટણના અશ્વપતિ અને ગૃહાધ્યક્ષ થયા અને બાહુબળથી અદ્ભુત બાબરાને વશ કર્યો. અસુરમાંથી સુર બનાવ્યો. સોલંકી કુળુંબા શક્તિદેવને પોતાના પરમ ભાર્યા બનાવી વર્યા. પોતાના 3 કુમારો પાટવી કુંવર શ્રી સોઢાજી, પટાયા કુંવર શ્રી માંગુજી, પટાયા કુંવર શ્રી શેખળોજી અને દીકરી ઉમાદે થયા.
વિક્રમ સંવત 1171 ચૈત્ર વદ 13 ને દિવસે કુળમાતા શ્રી શક્તિદેવી ઉમાદે સાથે ધામાની ધરતીમાં સમાધિસ્થ થયા. વિક્રમ સંવત 1192 માં બાપા હરપાલદેવ શયન થયા. પાટવી કુંવર સોઢાજી પાઠભૂમિ પાટડીએ બિરાજ્યા, જે પરંપરા ઇતિહાસના પાને જલેશ્વરના નામે જગતમાં ખ્યાત થઈ. ફટાયા કુંવર શ્રી માંગુજીને 84 ગામથી જાંબુનો કપાલ ગરાસ મળ્યો. ફટાયા કુંવર શ્રી શેખડોજીને 84 ગામથી સચાણાનો કપાલ ગરાસ મળ્યો. પુરાણા મખરણમાં ગઢ કરેંટીએ કેસરદેવ ગળાવેલ કુવાઓ કેસરિયા કુવા તરીકે આજે સિંધના ઇતિહાસના પાને અમર થયા છે. માહિતી મુજબ આ કરેંટીના કેસરિયા કુવાનું પાણી હાલ બિરાજમાન પોતાની સામે કુંભમાં પડ્યું છે એની વાત છે. કેસરિયા કુવાનું પાણી ત્યાંના સ્થાનિક હિન્દુ મુસ્લિમ લોકો પોતાના પવિત્ર કાર્યો જેવા કે ઉર્સ તેમજ ધાર્મિક વિધિઓમાં ગંગાજળની જેમ ઉપયોગ કરે છે. આજ 936 વર્ષ સિંધમાં આજ 936 વર્ષ પછી સિંધમાં રહેતા રાઠોડ રાજપૂતો તેમજ શ્રી ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળના સહિયારા પ્રયાસ તેમજ શ્રી ધ્રાંગધ્રા રાજ પરિવારના આશીષ અને અમી દ્રષ્ટિથી આ પેઢીઓ પછી પહેલીવાર જ્યારે 47મા જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજી સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રા વિક્રમ સંવત 2074 માક્ષર વદ દસમને મંગળવાર તારીખ 12/12/17 રોજ રાજતિલક પ્રસંગે આ પવિત્ર કેસર કુવાના પાણીથી અભિષેક તેમજ કરેંટીની માટીથી તિલક કરી પાટડીની પીઠિકાના 47મા જલ્લેશ્વર થયા. પૂજ્ય રાજબાવાશ્રીના આશીષ અને અમી દ્રષ્ટિથી તેમજ પોતાના વિચારોથી કેસરિયા કુવાની આ પવિત્ર પ્રસાદી રૂપ જળ હરપાલદેવના દરેક વંશજોને મળે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રાનો પ્રારંભ કરી આજ આ હરપાલદેવ સુત ખવડજીના આંગણે યાત્રા આવી ઊભી છે, જે દરેક હરપાલદેવ વંશજો માટે ગૌરવની વાત છે. અસ્તુ જય હર્ષક. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ગણેશ સેનાના પ્રમુખ શ્રી લકીરાજજી સાથે ઉપસ્થિત છે. જય માતાજી. હું આપ સૌને આ ઐતિહાસિક અને ભાવપૂર્વક જેમાં આપ સૌ કાઠીભાઈઓ જલેશ્વર શ્રી રાજ મહારાજા સાહેબ જયસિંહ ઓફ હળવદ ધ્રાંગધ્રા ઝાલા શિરોમણી આપના વચ્ચે પધારે છે, આપના બહુ ઊંડા લાગણીઓ વિચારો અને હેતુથી મહારાજા સાહેબને અમારા મહાન ખવડ કાઠી સમાજમાં આ 47માં જલેશ્વર અને સર્વે ઝાલા ભાઈઓનું સ્વાગત કરે છે. આપણે મહાન કાઠી પરંપરાને જાળવી રાખી છે અને આવા મહાન પ્રસંગોમાં કાઠી સમાજનો ડંકો વગાડ્યો છે. આપણા મહાન ગણતંત્ર અને સ્વતંત્ર ભારતને વર્ષને 21મી સદીમાં ઉજવો છો. હું આપ સૌને આશીર્વાદ આપું છું. માતાજી આપ સૌને તાકાત આપે, સુખી બનાવે અને જે આપ સૌને નોકરી અને જિંદગીના રસ્તા આપે, સૌએ વિચારે છે તેમાં આપ સૌ સફળ થાઓ. બોલો જય ભારત, જય કાઠિયાવાડ, જય ઝાલાવાડ. રાજવીઓના સંદેશ આવ્યા છે, અનિવાર્ય કારણોસર તે ઉપસ્થિત રહી શક્યા નથી, એટલા માટે માત્ર એક મહેપાલવાળા સાહેબનો આપણે સંદેશો વાંચ્યું છે. 20 રાજવીઓના સંદેશ આપણી પાસે છે, તે આપણે ફાઇલમાં પછી આપશું. સર્વનો ખૂબ ખૂબ આભાર. જે સ્થાન ઉપર આજે ધ્રાંગધ્રા ઠાકોર સાહેબ પધાર્યા છે, સાથે રાજા રજવાડાના બધા પ્રતિનિધિઓ, રાજકુંવરો, યુવરાજ સાહેબો, રાજાઓ અહીં પધાર્યા છે, સંતો મહંતો અને ખાસ તો જયસિંહજી. હું થોડો ભૂતકાળમાં જાઉં છું. 1967 લોકસભાની અને ધારાસભાની સાથેની ચૂંટણી, મેઘરાજસિંહજી રાજ સાહેબનું સર્જકપુરમાં આવવું, સાથે સોનગઢ નાના બાપુ અને ભગુ બાપુ, એ વખતે સામયું થયેલું એવું મને યાદ છે. આ એ સ્થળ છે. હમણાં કિશોરસિંહજીએ બહુ સારી વાત કરી, કર્ણદેવ અને મિનળદેવી સાહેબ પાછળનો જે નવલખો શિવાલય છે
એ મિનલ દેવીના સમયમાં એમના હાથે સ્થપાયેલું મંદિર છે. પ્રભાસ પાટણ અને સિદ્ધપુર પાટણ વચ્ચેના રસ્તામાં જેટલા શિવાલયો છે એ મિનલ દેવીએ સ્થાપેલા છે. કેવો ઐતિહાસિક સુભગ અહીંયા અત્યારે એક પ્રસંગ બન્યો છે. કાંગદરા ઠાકોર સાહેબ છે, ખવડ ડાયરો છે, અને ખવડ ડાયરાના સગાવાલાના હિસાબે કાઠીની ત્રણેય પર જ અહીંયા હાજર છે. ખાતર, ખુમાણ અને વાળા. આ એવું સ્થાન છે, અહીંથી થોડાક આગળ જાઓ મેદાનની અંદર વચ્ચે એક સમાધિ છે, એ સોનગઢના ઠાકર લખા બાપુની છે. ગામના જાપા બાદ નીકળો એટલે એક ખાંભી છે, એ મૂળુ બાપુ ખાચરની છે. મૂળુ બાપુ ખાચર અને હળવદ વચ્ચેના સંબંધો, સત્યભામાજી કરીને જે રાણી સાહેબ હતા ચંદ્રસિંહજીના ઘરેથી, એને મૂળુ બાપુએ બેન કરેલા અને મૂળુ બાપુને સત્યભામાજીએ ભાઈ કરેલા. એ મૂળુ બાપુની ખાબી જાપા પાસે છે. ભાઈ ઇન્દ્રવદન આચાર્ય, જેમણે સૌથી પહેલા ઝાલા વંશ વિશે પીએચડી કર્યું, ત્યારે એમની સાથે ઝાલાવાડમાં રખડવાનો મોકો વાંકાનેર દિગ્વિજયસિંહના હુકમથી અમને મળેલો. ભાઈ અરવિંદભાઈ આચાર્ય અને હું ઇન્દ્રવદન આચાર્યની સાથે ખૂબ રખડ્યા છે. ઇતિહાસની ઘણી કડીઓ તૂટે છે, ઇતિહાસ ઘણો ભંડારાઈ ગયો છે, પણ આજે મને એમ લાગે છે ખરેખર ઇતિહાસ જાગૃત થાય છે. એમાંય આ મોબાઈલ ઉપર જે વોટ્સએપ અને ફેસબુક, એનો મેક્સિમમ પોઝિટિવ અને સારામાં સારો જો ઉપયોગ કરતા હોય તો ક્ષત્રિયો કરે છે. ભાઈ કિશોરસિંહ, અમારે લુણસરિયાના રાજભા, અમારે કિશોર પટગીર, આ ભનુભાઈ ખવાડ, આ લોકો ઇતિહાસની પાછળ પડ્યા છે. અત્યારે બહુ મોટી તકલીફ એ છે કે ઇતિહાસમાં કોઈને રસ જ નથી. ઇતિહાસ એ આપણને એ બતાવે છે કે આપણે કોણ છીએ, હું કોણ છું, હું કોણ છું, એ હૃદયસ્થ થાય પછી જ આપણને આગળનો રસ્તો સૂજે. ઇતિહાસ છે ને મસાલ છે, અંધારામાં ન દેખાતું હોય તો આપણને દેખતા કરે છે. એ ઐતિહાસિક ભૂમિ કે જે ટીમારું નામ સજકસિંહ ઉપરથી સજકપુર પડ્યું છે, જો ગોહિલ વંશનો પણ અહીં છેડો અડાય છે. આ એવી પુણ્ય ભૂમિ છે, પંચાળ પ્રદેશ એની તપોભૂમિ, એમાંય રાજપૂત તત્વ જ્યારે મિશ્રત થયું હોય ત્યારે સોનામાં સુગંધ, એવી આ ભૂમિ. અને એ ભૂમિમાં આજે માંગ છે ભારત વર્ષની, હવે માંગ છે આ દેશની, હવે એક થાવ. આતંકવાદ નામનું ભૂત હજી નાનું બાળક છે ને પારણામાં પડ્યું છે, એ જયારે નીચે ઉતરશે ને ત્યારે ભારત વર્ષને સાચવવાની શક્તિ છાત્રતો સિવાય કોઈની નથી. અને એ પગરણ તરફ જયારે દેશ જઈ રહ્યો છે ત્યારે આપ જેવા મહાનુભાવો, આપ જેવા બધા સંતો મહંતો અહીં સજકપરની ભૂમિમાં ઉપસ્થિત થઈ અને અમને જે અવસર આપ્યો છે એ અમને રળિયામણો લાગે છે. એમાં કંઈક ભવિષ્યના રસ્તા દેખાય છે અને એ રસ્તે ચાલવા માટે ભગવાન સૂર્યનારાયણ અને મા શક્તિ આપણને સૌને પ્રેરણા આપે એટલું કહીને વિરમું છું. જય લાખા બાપુ.